હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ કટી ગામ ખાતે 72મા વન મહોત્સવમાં કદમનું વૃક્ષ વાવી હરિયાળા વનો તરફ આગે કદમ ભળ્યા. પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેન્જ હિંમતનગર ક્ષેત્રીય રાયગઢ તથા કટ્ટીધામ કડોલીના સંયુક્ત ઉપક્રમે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં તારીખ 23/9/2021 ગુરુવારે સવારે 9:15 કલાકે કટ્ટીધામ કડોલી ખાતે 72મા તાલુકા કક્ષાના વન મહોત્સવનો શુભારંભ કદમના વૃક્ષના વાવેતરથી કરાવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા સાબરમતી નદીના કિનારે વિવિધ વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને હરિયાળા વન બને તે માટે સૌએ સંકલ્પ લીધો હતો અને મહાનુભાવોને તુલસીના છોડની છાબડી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ કદમના વૃક્ષો વાવેતર કરી હરિયાળા વનો બને તે દિશામાં આગે કદમ ભરતા જણાવ્યું હતું કે સ્વર્ગીય કનૈયાલાલ મુનશી દ્વારા વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને રાજ્યમાં વનોની વૃદ્ધિ થાય, હરિયાળું ગુજરાત ક્લીન ગુજરાતની કલ્પના સાકાર થાય તે દિશામાં સૌએ સહિયારો પ્રયાસ કરવા ઉપર ભાર મૂક્યો હતો. ફોરેસ્ટ ખાતાના કર્મીઓ વિનામૂલ્યે વૃક્ષો આપે છે તે ગામને ગોચર પડતર શેઢાપારા પર વાવીને વૃક્ષ ઉછેર કરવો તે સમયની માંગ છે. કોરોના કાળમાં વૃક્ષોનું મહત્ત્વ સૌને સમજાયું છે, ઓક્સિજનનું મહત્ત્વ સમજાયું છે, છતાં પણ હજી લોકોમાં એક પ્રકારની જાગૃતતા લાવીને નક્કર પ્રયાસ કરીને જે વૃક્ષ વાવીએ છીએ તે કેટલા ઉછરે છે અને જે મૃત વૃક્ષ થાય છે તે વચ્ચેનો ગેપ મોટો છે તે ઘટાડવા ઉપર ભાર મૂક્યો હતો. હિંમતનગર પાલિકા દ્વારા જે વૃક્ષોનું વાવેતર કર્યું છે તે 99% ઉછેર્યા છે અને હાલમાં બીજા 31,000 વૃક્ષો વાવવાનો અભિયાન શરૂ કર્યું તે સરાહનીય છે. ગામડામાં પણ સ્વયં લોક જાગૃતિ આવે તે મહત્વ અને ઉલ્લેખ જોવા મળે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને હવે તેમાં ઉમેરો કરીને સૌનો પ્રયાસ સૂત્રને સૌ સાથે મળીને સાકાર કરીએ. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદચંદ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તાજેતરમાં 71મા જન્મદિવસ ઉજવાયો અને 72મા વર્ષમાં તેમણે મંગળ પ્રવેશ કર્યો છે અને આજે 72મા વન મહોત્સવ પ્રસંગે આપણે સૌ સંકલ્પ કરી વૃક્ષો વાવીએ, વૃક્ષ ઉછેર કરીએ, હરિયાળા ગુજરાતનું સ્વપ્ન સાકાર કરીએ. ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે તેને સુધારવા વૃક્ષો ઉપકારક સાબિત થશે. બાળકો વૃક્ષ આપણા મિત્ર છે તેના ઉપર નિબંધ લખે છે પણ આપણે સૌ વૃક્ષ ઉછેરીને તેને સાર્થક કરવાનું છે. વૃક્ષોનું માનવીના જીવનમાં ખૂબ અનેરું મહત્ત્વ છે. વૃક્ષો સંવેદનશીલ છે, આપણને ફળ ફૂલ લાકડું તેમજ આર્થિક ઉપાર્જન કરાવે છે તે કદી ભૂલવું ન જોઈએ. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સૌ સભ્યો, સરપંચ, એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલ, કટ્ટીધામના ટ્રસ્ટી વિષ્ણુભાઈ, હિંમતનગર તાલુકા સંગઠનના પ્રમુખ હસમુખભાઈ પટેલ, હિંમતનગર પરિક્ષેત્ર વન અધિકારી HK પંડ્યા, રાયગઢના પરિક્ષેત્ર વન અધિકારી AM સિસોદિયા, ગ્રામજનો, વન વિભાગના કર્મીઓ, પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વન મહોત્સવને સુંદર રીતે ઉજવ્યો હતો. અંતમાં આભાર વિધિ પ્રજ્ઞા ગોસ્વામીએ કરી હતી. દક્ષ ભટ્ટ સાથે સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર.